પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે શ્રેણીબદ્ધ માંગણી કરીને કૃષિ મંત્રી આરસી ફળદુને પત્ર લખ્યો છે, જેમાં ત્રણ મહત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાવાઝોડાને લીધે જે ખેડૂતોને નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોને વહેલી તકે નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે કોરોનાની મહામારીના લીધે ખેડૂતોને જે પાક ધિરાણ લોન ભરવાની મુદત હતી તે 2021 સુધી લંબાવવામાં આવી છે, પરંતુ બેંકોને હજુ સુધી કોઈ પણ પરિપત્ર મળ્યા ન હોવાથી બેંક દ્વારા તે માન્ય રાખવામાં આવી નથી। બેંકો દ્વારા ખેડૂતોને લોન ભરવા માટે દબાણ કરવામાં આવે છે, બેંકો દ્વારા દાદાગીરી પણ કરવામાં આવે છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી છોડવા માટે પણ રજૂઆત કરી છે। આજે મેં કૃષિ મંત્રીને પત્ર લખી અને ત્રણ બાબતની માંગણી કરી છે। સૌથી પહેલા તો આજે તાવતેવાળા વાવાઝોડું આવ્યું એના લીધે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતની અંદર પણ બાજરીનો પાક હોય, લચકાનો પાક હોય, ફરફરાદી હોય કે શાકભાજી હોય, આ તમામ પાકોને નુકસાન થયું છે। એટલે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એમને વળતર ચૂકવવામાં આવે।